નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ અગિયાર વિષય છે મિત્રો ભૂગોળ અને ભૂગોળ વિષયની અંદર પાઠ નંબર છે સાતમા નંબરનો અને જેનો પાઠ છે જે પાઠ જેનું નામ છે શું છે ભૂમિ સ્વરૂપો શું નામ છે ભૂમિ સ્વરૂપો તો એ મિત્રો જે ભૂમિ સ્વરૂપો નામનો જે પાઠ આપે છે એનો આપણે આ વિડીયોમાં વિડીયો પાંચ છે એટલે કે જે પ્રશ્નોના જે મિત્રો મુદ્દા સર ઉત્તર છે આપણે અહીંયા વિડીયોમાં લખવાના છે એટલે પ્રશ્નોના જવાબ આપવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ જો મિત્રો શું છે પ્રશ્ન તો જોઈએ કે પર્વતોનું મહત્ત્વ સમજાવવાનું છે શું કરવાનું છે પ્રશ્નનું પર્વતોનું મહત્ત્વ સમજાવવાનું છે તો જોઈએ કે પર્વતનું મહત્ત્વ આ પ્રમાણે છે તો મેં આપણે જોઈએ પહેલો પોઈન્ટ જોઈશું છે કે ઊંચા પર્વતો કેટલેક અંશે દેશનું રક્ષણ કરે છે હિમાલય પર્વતમાળા દેશની ઉત્તર સરહદનું રક્ષણ કરે છે અને પર્વતમાંથી નીકળતી નદીઓ ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે અને પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનીજો પ્રાપ્ત થાય છે અને આગળ જોઈએ કે પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું ઔષધિઓ અને અન્ય વનિલ પેદાશો આપણને શું થાય છે પ્રાપ્ત થાય છે એટલે કે મળે છે અને આગળ પોઈન્ટ ઊંચા પર્વતો ભેજવાળા પવનોને કારણે એને શું કરે છે એને રોકી અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ કે પર્વતોના ઢોળા ઉપર ચા કોફી ફળો વગેરે શું થાય છે કે આપણે એને બાગાયતી પાકો તરીકે ખેતી કરી શકીએ છીએ પ્રશ્ન બીજા નંબર જોઈએ શું છે પ્રશ્ન બીજો કે મેદાન એટલે શિવ મેદાન એટલે શિવ મેદાનના પ્રકાર જણાવી મેદાનનું મહત્ત્વ જણાવવાનું છે તો જોઈએ જવાબ શું છે કે સમુદ્ર સપાટીથી આશરે એકસો ને એસી મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથલ સપાટી ધરાવતા તેમજ એક સમાન ખડ રચના ધરાવતા ભૂમિ સ્વરૂપને શું કહેવાય છે મેદાન કહે છે મેદાનના મુખ્ય ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ છે તો કયા કયા તો નંબર એક કિનારાના મેદાનો ઘસારાના મેદાનો અને ત્રીજો છે નિક્ષેપણના મેદાનો આ ત્રણ પ્રકાર પડે છે અને મેદાનોનું આપણે મહત્ત્વ જોઈએ તો જો કે મહત્વ શું છે તો મહત્ત્વ છે કે મેદાનોને કારણે માનવ સંસ્કૃતિનો શું છે વિકાસ થયો છે એમાં પહેલો પોઈન્ટ છે કે ખેતી ઉદ્યોગો પરિવહન વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિઓ મેદાનોના કારણે શું થાય છે વિકાસ છે એટલે કે વિકાસ પામી છે મેદાનો માનવ વસવાટ માટે ઘણી અનુકૂળતાઓ પૂરી પાડે છે મેદાનોમાં સાહિત્ય કલા સંગીત સ્થાપત્ય વગેરે કળાઓનો ઉદ્ભવ સંવર્ધન અને વિકાસ થયેલો જોવા મળે છે આગળ પોઈન્ટ જોઈએ કે વિશ્વના ઘણા મોટા શહેરો મેદાની વિસ્તારોમાં વિકસ્યા છે હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ ત્રીજા નંબરનો શું છે પ્રશ્ન તો કે મુખ ત્રિકોણ મેદાન એટલે કે ડેલ્ટા વિશે ટૂંકી નોટ લખવાની છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ જોવા શું છે તો કે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે તેના ધીમા વેગના કારણે તેના મુખ આગળ પ્રતિવર્ષ કાંપ ઠલવાતો રહે છે અને પરિણામે તેનું મુખ આગળ ત્રિકોણ આકારનું મેદાન રચાય છે અને આ મેદાનને મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા મેદાન કહેવામાં આવે છે અને આ પ્રકારનું મેદાન અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે કેવું છે ઉત્તમ પ્રકારનું માનવામાં આવે છે જે તમારી સમક્ષ અહીંયા જે આ ચિત્રમાં તમને જોઈ છે આ મુખ ત્રિકોણ પ્રકારનું જે મેદાન છે બરાબર છે જોઈએ આગળનો પ્રશ્ન એટલે કે આગળનો પોઈન્ટ મુખ ત્રિકોણ મેદાન માટે કેટલીક અનિવાર્યતા આ પ્રમાણે છે જોશું શું છે તો અલગ અલગ પોઈન્ટ છે જોશું છે કે નદીમાં બારે માસ પાણીનો જથ્થો હોવો જોઈએ નદીમાં વધુ માત્રામાં વહન બોજ ખૂબ જ જરૂરી છે અને નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે તેનો વેગ ધીમો હોવો જોઈએ આગળ પોઈન્ટ કે નદીના મુખ ત્રિકોણ આગળ સમુદ્રમાં તોફાની મોજો કે મોટી ભરતી આવતી ન હોવી જોઈએ આ અલગ અલગ પોઈન્ટ તમારી સમક્ષ છે ગંગા બ્રહ્મપુત્ર મિસિસિપી નાઇલ ઈરાવદી વગેરે નદીઓએ મુખ ત્રિકોણ મેદાન બનાવ્યા છે તો આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં બનાવવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મિત્રો વિડીયોના ડિસેન મિત્રો બે લિંકો આપી છે એક વોટ્સઅપ ગ્રુપની ચેનલની છે અને બીજું ટેલિગ્રામ ચેનલની તો બંને બંને લિંકો ખોલી તમે બંને બંને લિંકોમાં જોડાય અને ગ્રુપમાં જોડાઈ શકો છો તો ફરી મળી શકે નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત